દીવના ગોગલા મુકામે બાદુડકર કોલોનીમાં ચાર હજાર અઠ્ઠાવન સ્ક્વેર મીટર સરકારી જમીન દીવ કલેક્ટરના આદેશથી દીવ જિલ્લા મામલતદારે સરકારી જમીનના કબજેદારોને નોટિસ આપી જમીન અને બાંધકામોનો કબજો મેળવ્યો સંગ પ્રદેશ દીવ અરબી સમુદ્રના કિનારે વસેલો એક સુંદર ટાપુ છે અને દીવની આસપાસ ખેતીલાયક જમીન ખૂબ જ ઓછી હોવાથી વર્ષ ઓગણીસો ને અગ્યાસીમાં દીવના ગોગલા મુકામે બાંડોડકર કોલોનીમાં દીવ પ્રશાસને સરકારી જમીન ખેતી કરવાના ઉદ્દેશ્યથી ગોગલા કોલોની નિવાસી હરજી કામલિયા ભૂતપૂર્વ પીડબ્લ્યુ ડી એન્જિનિયરને ત્રીસ એક ઓગણીસો ને વર્ષમાં જૂના સર્વે નંબર એક હજાર ત્રણસો એકાવનવાળી સરકારી જમીન ન્યૂ સિટી સર્વે નંબર બાવીસ અઠ્યાવીસવાળી સરકારી જમીન કુલ સાત હજાર ઓગણપચાસ મીટર સરકારી શરતના આધીન દરિયાની સામે ખેતી કરવાના ઉદ્દેશ્યથી આપી હતી સરકારી શરતોના આધીન ખેતી ન કરી અને આ સરકારી જમીન ઉપર દીવ કલેક્ટરની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામો કરીને રહેણાંક મકાનો બનાવી સરકારી શરતોનું ઉલ્લંઘન કર દેવ કલેક્ટર કમ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલતા સરકારી શરતોનું ઉલ્લંઘન થયું તે સાબિત થતા દેવ કલેક્ટર કમ મેજિસ્ટ્રેટના આદેશથી દેવ જિલ્લા મામલતદાર દમેશ સરકારી જમીનના કબજેદારોને નોટિસ આપીને ચાર હજાર અઠાવન સ્કવેર મીટર સરકારી જમીન અને બાંધકામોનો કબજો મેળવ્યો હતો અને આ સરકારી જમીનમાં અનેક સરકારી બાબુઓ શંકાના ઘેરામાં આવી જશે આ સરકારી જમીન અને બિલ્ડિંગોની કાનૂની કાર્યવાહીમાં દેવ જિલ્લા મામલતદાર ધર્મેશ દમણિયા આગેવાની અવલ કાર તલાટી તલાટી હરિભાઈ કલેક્ટર કાર્યાલયનું ડ્રાફ્ટમેન રાજેશભાઈ અને સિટી સર્વેના કર્મચારીઓ હાજર રહીને તમામ કાનૂની કાર્યવાહી સંપન્ન કરી હતી મીનાક્ષી ગઢવી સાથે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ દીવ